હવે જે સમાચાર વિગતવાર. વલસાડમાં અસ્થિર મહિલાનું મૃત્યુ થયા બાદ 4 કલાક સુધી તેનો મૃતદેહ રચડ્યો હતો. જો કે બાદમાં પાલિકાના કર્મચારીઓએ મૃતક મહિલાનો મૃતદેહ કચરાના ટ્રેક્ટરમાં લઈ જતા પ્રજામાં ભારે આક્રોશ વ્યાપી જોવા પામ્યો છે. વલસાડ નગરપાલિકાને કલંક લગાવતી આ ઘટનામાં મહિલાનો મૃતદેહ કચરાના ટ્રેક્ટરમાં લઈ જવાની ઘટનામાં પ્રજા પાલિકાના સત્તાધીશો સામે ફિટકાર વરસાવી રહી છે. જો કે કલેક્ટરે પણ આ ઘટનામાં પાલિકાના જવાબદાર ગણાવી ચીફ ઓફિસરને તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ગઈકાલે જે ડેડ બોડી જે મળેલ હતી રોડ ઉપર, એમાં સરકારી તંત્રને ધ્યાને આવતા ચીફ ઓફિસર્સની કામગીરી થાય એટલે એમને કરવા માટે સૂચના આપેલી, પરંતુ એમને જે સમય મર્યાદામાં નથી થયેલો એના માટે એમને તાકીદ કરવામાં આવેલ છે. જે ઘટના બની એ પહેલે તો વલસાડના માટે શરમનાક છે, અને જે મ્યુનિસિપાલિટીના કચરાના ટ્રેક્ટરમાં લઈ જવામાં આવ્યું તો એ માનવતા મરી પરવાળેલી વાત છે. નગરપાલિકાના કર્મચારીની અધિકારીની, અને જે ત્યાં જે લોકોએ નજરે જોયું એમ કહી તો ચાલે, એને એક્સેપ્ટ કરી લેવું પડે કે આ માનવતા મરી પરવાળી. અને મહિલા સશક્તિકરણની વાત કરે આ સરકાર, ને જો આવી એક દશા ગરીબની ને આવી એક બિનવાસી બોડીની કે જે કહી તે આવું થાય કે ખૂબ શરમનાક વાત છે. ને આવું બીજી વાની રાત જેને બી કર્યું એના પર કલેક્ટરશ્રીએ શિક્ષામાં અને કાર્યવાહી કરવી જોઈએ, અને આ પ્રમુખ બેઠો સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું. મારી જાણમાં આવ્યું કાલે વિડીયો હાઉસની સામે એક મહિલાનો મૃતદેહ મળ્યો, અને જે સ્થાનિકો દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા જે મહિલાનો મૃતદેહને અગ્નિ સંસ્કાર અપાવ્યો તે ખૂબ સરસ અને સારી કામગીરી કહેવાય. અને એ જ કામગીરીમાં અમારી વલસાડ નગરપાલિકા, આપની સૌની વલસાડ નગરપાલિકા નીચી નીવડી છે, કારણ કે એમને એ સમય પર મહિલાના મૃતદેહ માટે સંવાહિનીની વ્યવસ્થા કરવી જોઈએ, અને એ વ્યવસ્થા એમનાથી થઈ નથી. અને એમને કચરાપેટીના ટ્રેક્ટરમાં એ મહિલાને મૃતદેહને લઈ જવા પડ્યો, એ સૌથી શરમજનક વાત કહેવાય. જ્યારે આપણા ભારતમાં મહિલા સશક્તિકરણની આટલી મોટી વાતો જો થતી હોય જોવામાં નહીં આવ્યું, શું મહિલાને આજે એ ઇજ્જત નહીં મળી?